हेलो एवरीवन, केम छो तमे बधा? मजामां छो? घरे बधा मजामां जशो? तुम्हारी स्कूल मां हूँ तमारा बधानु स्वागत करूँ छू। तो आज आपणे शुं भणवानुं छे? सामान्य ज्ञान। तो सामान्य ज्ञानना लेक्चरमां हूँ तमारा बधानुं स्वागत करूँ छू। अत्यार सुधीमां आपणे लोको सामान्य ज्ञानना लेक्चरमां घणुं बधुं नवुं नवुं शीखी गया छीए। तो आजे पण आपणे कंईक नवुं शीखवा माटे फरी पाछा भेगा थया छीए। तो आजे आपणे शुं शीखवानुं छे खबर छे तमने लोकोने? आजे आपणे शीखीशुं एक शब्दमां उत्तर लखो। हूँ तमने लोकोने एक वाक्य आपीश, एनो जवाब तमारे लोकोए एक शब्दमां आपवानो छे। बराबर छे? आगला लेक्चरमां पण आपणे आ टॉपिक भणी गया छीए, पण हजु आ टॉपिकमां शीखवानुं बाकी छे। એટલે આજે પણ આપણે આ જ ટોપિક ભણીશું। બરાબર છે? સમજાય છે તમને લોકોને? સરસ। તો હવે સૌથી પહેલા આપણે લોકો થોડુંક રિવિઝન કરી લઈએ, જેથી કરીને તમને લોકોને યાદ આવી જાય કે આપણે આ લોકો આગલા લેક્ચરમાં શું ભણ્યા હતા। બરાબર છે? क्या प्राणी ने केशवाणी होय छे? अहींया आगळ आपणो प्रश्न छे कि एवुं क्यूं प्राणी छे कि जेने केशवाणी छे? तो एवुं प्राणी छे सिंह। सिंह जे होय छे एने केशवाणी होय छे, अने सिंहने जंगलनो राजा कहेवामां आवे छे। बराबर? क्यूँ पक्षी लटकतो माळो गूथे छे? एवुं क्यूँ पक्षी छे के रहेवा माटे लटकतो माळो गूथे छे? तो एवुं पक्षी छे सुगरी। हवे आनी पछीनुं जोईए। सोनाना घरेणा कोण बनावे छे? ખબર છે તમને લોકોને કે સોનાના ઘરેણા કોણ બનાવે? તો ભાઈ, જે સોની હોય છે એ સોનાના ઘરેણા બનાવતો હોય છે। બરાબર છે? આપણા રાજ્યનું નામ શું છે? આપણે લોકો જે રાજ્યમાં રહીએ છીએ એનું નામ શું છે? આપણે લોકો આ બધું જ ભણી ગયા છીએ હો, તમને લોકોને યાદ આવે છે? બધા બાળકોને યાદ આવી ગયું હશે। તો આપણા રાજ્યનું નામ છે ગુજરાત। આપણે બધા જ લોકો ગુજરાતમાં રહીએ છીએ। બરાબર છે? પાંચ રિક્ષાના પૈડા કેટલા થાય? એક રિક્ષાના પૈડા ત્રણ હોય, તો પાંચ રિક્ષાના પૈડા કેટલા થાય? પાંચ તેરી પંદર। પાંચ તેરી પંદર એટલે કે પાંચ રિક્ષાના પૈડા પંદર થાય। બરાબર? ધ્રુવનો તારો કઈ દિશામાં દેખાય છે? તમે બધા જ લોકો તારાને તો જોતા જ હશો, પરંતુ એક ધ્રુવ નામનો તારો હોય છે એ કઈ દિશામાં દેખાતો હોય છે? ઉત્તર દિશામાં। એની પછીનું જોઈએ, અઠવાડિયાના કેટલા દિવસો હોય છે?
एक अठवाडियू होय एमां केटला दिवस होय? भाई एक अठवाडियामां सात दिवस होय छे। केटला दिवस होय छे? सात दिवस। बराबर छे। હવે આપણે લોકો આની પછીનું જોઈએ। મેઘધનુષમાં કેટલા રંગ હોય છે? આપણે લોકો બધું જ આગલા લેક્ચરમાં શીખી ગયા છીએ। હા, આ તો હું તમને લોકોને રિવિઝન કરાવું છું જેથી કરીને તમને લોકોને યાદ રહી જાય। તો ભાઈ મેઘધનુષમાં સાત રંગો હોય છે। કેટલા રંગો હોય છે? સાત રંગો। બરાબર, સમજાણું તમને લોકોને? સમજાય છે ને ભાઈ? આપણે લોકો આ બધું જ રિવિઝન કરીએ છીએ। હા, હવે આની પછીનું જોઈએ। દરિયાનું પાણી કેવું લાગે છે? તમે બધા જ લોકો દરિયે તો ગયા જ હશો અને દરિયાના પાણીમાં નાહ્યું પણ હશે। તમને લોકોને ખબર છે કે દરિયાનું પાણી કેવું લાગે? તો ભાઈ દરિયાનું પાણી ખારું હોય છે। કેવું હોય છે? ખારું। બરાબર, સમજાય છે? હવે આની પછીનું જોઈએ। પાકા ટમેટાનો રંગ કેવો હોય છે? જે ટમેટું પાકી ગયેલું હોય એનો રંગ કેવો હોય? લાલ રંગ હોય છે। બરોબર છે। કયું પ્રાણી રણનું જહાજ કહેવાય? એવું કયું પ્રાણી છે કે જેને આપણે લોકો રણનું જહાજ કહીએ છીએ? ઊંટ જે હોય છે એને રણનું જહાજ કહેવાય છે। બરોબર છે। કયા મહિનામાં 28 કે 29 દિવસો હોય છે? એવો કયો મહિનો છે કે જેની અંદર 28 કે 29 દિવસ હોય? ભાઈ ફેબ્રુઆરી મહિનો હોય છે, એની અંદર 28 કે 29 દિવસો હોય છે। હવે આની પછીનું જોઈએ। તાવ માપવા માટે શું વપરાય છે? ઘણીવાર એવું બને કે આપણને લોકોને તાવ આવી જાય, તો ઘણા લોકો તાવ માપવાનું સાધન ઘરે રાખતા હોય છે, જેને કહેવાય છે થર્મોમીટર। બરાબર છે। તો હવે આની પછીનું જોઈએ। ફર્નિચર કોણ બનાવે છે? ફર્નિચર જે છે એ કોણ બનાવે? ખબર છે, આપણે લોકો કારીગર પરિચય શીખ્યા, એમાં આપણે લોકો શીખ્યા હતા સુથાર જે હોય છે એ લાકડામાંથી વિવિધ વસ્તુઓ જેમ કે ટેબલ, ખુરશી, દરવાજા આવી અલગ અલગ વસ્તુઓ બનાવતા હોય છે। બરાબર છે, સમજાય છે તમને લોકોને? તો આગલા લેક્ચરમાં આપણે અહીંયા સુધી શીખ્યું હતું, હવે આપણે લોકો આની પછીનું શીખીએ। બરાબર છે, તમે બધા રેડી છો ને? અને તમે લોકોએ બુક અને પેન્સિલ બહાર કાઢી લીધી છે? જે લોકોએ ન કાઢી હોય એ ઝટપટ કાઢી લેશે। ચલો, નીકળી ગઈ છે બુક અને પેન્સિલ બહાર,
તો હવે આપણે લોકો આની પછીનું જોઈએ. ઈંડુ મારો આકાર ધરાવે છે. અહીંયા આગળ આપણો પ્રશ્ન છે કે ઈંડુ જે છે એ મારો આકાર ધરાવે છે. આપણે લોકો આકાર પરિચય શીખ્યા હતા, એની અંદર આપણે લોકો ઘણા બધા આકાર વિશે શીખ્યા હતા, જેમ કે ગોળ, ચોરસ, લંબચોરસ, બરાબર યાદ છે ને બધાને? ઘણા બાળકોને યાદ આવી ગયું હશે. તો હવે તમે લોકોએ ઈંડુ તો જોયું જ હશે, તો ઈંડુ જે હોય છે એ કયો આકાર ધરાવે છે? અહીંયા આગળ આપણો પ્રશ્ન એવો છે, બરાબર સમજાય છે તમને લોકોને? તો વિચારો, તો તમે બધાએ ઈંડુ તો જોયું જ છે, બરાબર છે? તો હવે તમે લોકો જવાબ આપો તો કે ઈંડુ જે હોય છે એ કેવો આકાર ધરાવતું હોય છે? તો ઈંડાનો આકાર હોય છે લંબગોળ. કેવો આકાર હોય છે? લંબગોળ, બરાબર છે? સમજાય છે તમને લોકોને? સરસ. તો હવે આ સવાલ અને જવાબ તમારી લોકોની બુકમાં લખો. હું તમને લોકોને સમય આપું છું, ઝટપટ લખી નાખજો, બરાબર છે? ચલો, લખાઈ ગયું છે. ઘણા બાળકોને લખાઈ ગયું હશે. તો હવે આપણે લોકો આની પછીનું જોઈએ, બરાબર? ઉત્તર દિશાની સામેની દિશા કઈ છે? ઉત્તર દિશા જે છે એની સામેની દિશા કઈ છે? અહીંયા આગળ આપણો પ્રશ્ન એવો છે, આપણે લોકો દિશા અને ખૂણાઓની વિશે પણ ભણી ગયા છીએ, બરાબર છે? તો તમને લોકોને યાદ આવે છે કે ઉત્તર દિશાની સામેની દિશા કઈ છે? સૌથી પહેલા તમે લોકો બધી દિશાના નામ યાદ કરો. તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, કેટલી દિશા થઈ આપણી? ચાર દિશા થઈ, બરાબર છે? પણ અહીંયા આગળ આપણો પ્રશ્ન છે કે ઉત્તર દિશાની સામેની દિશા કઈ છે? આપણે લોકો હજુ હમણાં જ શીખ્યા હતા, હો તમને લોકોને યાદ આવવું જોઈએ. તો ઉત્તર દિશાની સામેની દિશા છે દક્ષિણ.
કઈ દિશા છે? ઉત્તર દિશાની સામેની દિશા દક્ષિણ છે. બરાબર છે? સમજાણું તમને લોકોને? સરસ. જે બાળકોને સમજાઈ ગયું છે એ હવે આ સવાલ અને જવાબ પોતાની બુકમાં લખી નાખશે. ફટાફટ લખજો. ચલો, લખાઈ ગયું છે. બધા જ બાળકોને લખાઈ ગયું હશે. બરાબર છે? તો હવે આપણે લોકો આની પછીનું જોઈએ. અંધારી રાતે આકાશમાં શું દેખાય છે? અહીં આગળ આપણો પ્રશ્ન છે કે રાત્રે આકાશમાં શું દેખાય છે? તમે બધાએ રાત્રે આકાશ તો જોયું જ હશે. બરાબર છે? પણ રાત્રે આકાશમાં શું દેખાય છે ખબર છે કોઈને? શું દેખાય છે? આ સવાલનો જવાબ તો બધા જ બાળકોને આવડતો હશે. બરાબર ને? તો અંધારી રાત્રે આકાશમાં તારા અને ચંદ્ર એટલે કે ચાંદો દેખાય છે. બરાબર છે? સમજાય છે તમને લોકોને? જુઓ, આ બધા જ સવાલના જવાબ તમારે લોકોએ યાદ રાખતા જવાના છે. યાદ રાખો છો ને ભાઈ? સરસ, વેરી ગુડ. તો હવે આ સવાલ અને જવાબ તમારી લોકોની બુકમાં લખો. હું તમને લોકોને સમય આપું છું, ઝટપટ લખી નાખજો. ચલો, લખાઈ ગયું છે. જે બાળકોને ન લખાણું હોય એ લખવામાં ઉતાવળ રાખશે. ચલો, હવે તો લખાઈ જ ગયું હશે. બરાબર છે? તો હવે આપણે લોકો આની પછીનું જોઈએ. બરાબર ને? સરસ. તો જોઈએ હો આપણે લોકો કે આની પછી શું આવે છે.
નાતાલ કઈ તારીખે આવે છે? વિચારો તો, નાતાલ જે હોય છે એ કઈ તારીખે આવે છે? હજુ હમણાં જ નાતાલ ગઈ હો, યાદ આવે છે કોઈને? તો ભાઈ, નાતાલ જે હોય છે એ 25મી ડિસેમ્બરે આવે છે. કઈ તારીખે આવે છે નાતાલ? 25મી ડિસેમ્બરે. બરાબર છે. બીજું શું હોય છે 25મી ડિસેમ્બરે? ઘણા લોકો એવું માને છે કે સાન્તાક્લોઝ આવે છે 25મી ડિસેમ્બરે અને બધા જ બાળકોને ગિફ્ટ આપે છે. બરાબર છે. અને નાતાલ જે છે એ ખ્રિસ્તી લોકોનો તહેવાર છે. બરાબર છે. સમજાણું તમને લોકોને? સરસ. તો હવે આ સવાલ અને જવાબ તમારી લોકોની બુકમાં લખી નાખો. હું તમને લોકોને સમય આપું છું, ઝટપટ લખજો. ચલો, લખાઈ ગયું છે. જે બાળકોને લખાઈ ગયું હોય એ લોકોને વેરી ગુડ. હવે આપણે લોકો આની પછીનું જોઈએ. બરાબર છે. મેઘધનુષ કઈ ઋતુમાં દેખાય છે? મેઘધનુષ જે છે એ કઈ ઋતુમાં દેખાય છે? હજુ હમણાં જ આપણે લોકો મેઘધનુષનો સવાલ ભણ્યા હો. મેં તમને લોકોને રિવિઝન કરાવ્યું ને, એની અંદર જ મેઘધનુષનો એક સવાલ હતો. તો વિચારો તો, મેઘધનુષ કઈ ઋતુમાં દેખાય છે? તો ભાઈ, મેઘધનુષ જે છે એ ચોમાસામાં દેખાય છે. ચોમાસામાં જ્યારે વરસાદ અને તડકો બંને સાથે હોય ને, ત્યારે આકાશમાં મેઘધનુષ થાય છે. બરાબર છે. સમજાય છે તમને લોકોને? ઘણા બાળકોને સમજાઈ ગયું હશે અને ઘણા બાળકોએ તો મેઘધનુષને જોયું પણ હશે. બરાબર છે. તો હવે હજુ હમણાં જ મેં તમને લોકોને કીધું હતું કે મેઘધનુષમાં કેટલા રંગો હોય છે. ભાઈ, મેઘધનુષમાં 7 રંગો હોય છે. અને મેઘધનુષને જાનીવાલા પિનારાના નામે પણ ઓળખવામાં આવે છે. હવે તમને લોકોને એ પ્રશ્ન થતો હશે કે જાનીવાલા પિનારા એટલે શું? જાનીવાલા પિનારા એટલે કે એ રંગોના નામ છે.
શેના નામ છે? રંગોના નામ છે. જા એટલે કે જાંબલી, ની એટલે કે નીલો, વા એટલે કે વાદળી, લી એટલે કે લીલો, પી એટલે કે પીળો, ના એટલે કે નારંગી અને રા એટલે કે રાતો. મેઘધનુષની અંદર આવા 7 રંગો હોય છે અને આકાશમાં જ્યારે મેઘધનુષ થાય ને ત્યારે આપણને એવું લાગે કે આકાશ કેવું સરસ મજાનું લાગે છે. બરાબર છે? આપણને એવું લાગે કે આકાશમાં જાણે બધા જ રંગના અલગ અલગ પટ્ટા છે. બરાબર છે? સમજાય છે તમને લોકોને? બધા જ બાળકોને સમજાઈ ગયું હશે. બરાબર છે? તો હવે આ સવાલ અને જવાબ તમારી લોકોની બુકમાં લખો. હું તમને લોકોને સમય આપું છું, હા, ફટાફટ લખી નાખજો. ચલો, લખાઈ ગયું છે. જે બાળકોને ન લખાણું હોય એ ફટાફટ લખી નાખે. ચલો, હવે તો લખાઈ જ ગયું હશે, બરાબર ને? વેરી ગુડ. તો હવે આપણે લખો આની પછીનું જોઈએ. સ્વેટર બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે? અહીંયા આગળ આપણો પ્રશ્ન છે કે સ્વેટર જે છે એ બનાવવા માટે શીનો ઉપયોગ થાય છે. હવે હું તમને લોકોને એક સવાલ પૂછું છું કે સ્વેટર એટલે શું? ખબર છે કોઈને? શિયાળામાં લોકો ઠંડીથી બચવા માટે સ્વેટર, શાલ, મફલર, ટોપી આવા અલગ અલગ ગરમ કપડાં પહેરતા હોય છે, જેનાથી ઠંડી ઓછી લાગે. તો હવે એ જે સ્વેટર હોય એ બનાવવા શેનો ઉપયોગ થતો હોય છે? સ્વેટર જે છે એ શેનાથી બને? ખબર છે તમને લોકોને? આપણે લોકો એની વિશે પણ સમજી ગયા છીએ, હા. જ્યારે આપણે અલગ અલગ ઋતુઓ વિશે ભણ્યા ત્યારે મેં તમને લોકોને કીધું હતું કે જે સ્વેટર છે એ શેમાંથી બને છે. હવે હું તમને લોકોને જવાબ આપી દઉં છું. અહીંયા આગળ શું લખ્યું છે? ઊન. શું લખ્યું છે અહીંયા આગળ? ઊન. તો ભાઈ, તમે લોકોએ ઘેટું તો જોયું જ હશે. તો ઘેટું જે હોય ને એ આપણને લોકોને ઊન આપે છે અને એ ઊનમાંથી આપણે લોકો સ્વેટર, શાલ,
मफलर, टोपी આવી અલગ અલગ વસ્તુઓ બનાવતા હોઈએ છીએ, બરાબર છે? અને સ્વેટરનો ઉપયોગ આપણે લોકો શિયાળામાં કરીએ છીએ. સ્વેટર જે છે એને ગરમ કપડાં કહેવાય. શું કહેવાય છે? સ્વેટરને ગરમ કપડાં કહેવાય છે. શિયાળામાં જ્યારે ખૂબ જ ઠંડી પડે ને ત્યારે લોકો ગરમ કપડાં પહેરતા હોય છે. અત્યારે કઈ ઋતુ ચાલી રહી છે? શિયાળો, બરાબર ને? તો અત્યારે તમે લોકો સ્વેટર પહેરો છો ને, રાત્રે બધા બ્લેન્કેટ ઓઢો છો, સરસ. અત્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે તો તમારે લોકોએ ખૂબ જ ધ્યાન રાખવાનું છે કે તમને લોકોને શરદી ન થઈ જાય, બરાબર છે? સમજાય છે તમને લોકોને? સરસ. તો હવે આ સવાલ અને જવાબ તમારી લોકોની બુકમાં લખો. હું તમને લોકોને સમય આપું છું. ચલો, લખાઈ ગયું છે. જે બાળકોને ન લખાણું હોય એ લખવામાં ઉતાવળ રાખશે. ચલો, હવે તો લખાઈ જ ગયું હશે, બરાબર ને? તો હવે આપણે લોકો ફરી મળીશું નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, સ્ટે હોમ, સ્ટે સેફ, હેવ અ ગુડ ડે.